અમારી પાસે આજ બીજું બધું બહુ છે. ગોપાલ સ્વામી પાસે નહોતું, મુક્તાનંદ સ્વામી પાસે નહોતું, નિષ્કળાનંદ સ્વામી પાસે જે કાંઈ નહોતું એ બધું અમારી પાસે છે. એની પાસે ભગવાન હતા, આપણી પાસે બીજું છે. એની પાસે ભગવાન હતા એ સત્સંગીને ભગવાન દેતા, આપણી પાસે બીજું છે, બીજું દઈએ, બીજું કરીએ. અને કોઈ કોઈનો કાન પકડીને કહે છે ખરા કે શું છે આ બધું, એમ કોઈ કે મને કોઈ કે તમને કોઈ કે એવું કોણ કે? એ તો શ્રીજી મહારાજની કૃપા હોય અને અંદરથી શ્રીજી મહારાજ વિચારોનું વાવાઝોડું સર્જે, અંદરથી બધા સંકલ્પો આપે કે આ સત્સંગ કયા ફળ માટે મેં સ્થાપ્યો અને તમે કયા ફળને આ સત્સંગના યુઝ કરીને મેળવો છો, મારે તમને કેવા બનાવવા છે ને ક્યાં લઈ જવા છે ને કેવું સુખ આપવું છે, અને તમે ક્યાં છો ને કેવા બન્યા છો ને કયું સુખ ઈચ્છીને શું કરો છો, થોડું વિશ્લેષણ તો કરો. ક્યાં મારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપેક્ષા મહારાજ કહે છે, અને ક્યાં તમે બધા તમારી ઈચ્છાઓને પૂર્યા કરો છો, આ બધું શું છે, કેટલો કોન્ટ્રાસ્ટ. માટે વાલા સંતો આપણે અને આ વાલા હરિભક્તોએ, હું એવું નથી કહેતો કે આપણે બધા હાવ હળેલા બગડેલા છીએ. હું સમજુ છું પાછો કે ઘણું બધું ભગવાનની કૃપાથી આપણે આ સંપ્રદાયમાં કરીએ છીએ, ઘણું સારું છે, પણ ઘણું બાકી છે, ઘણું સમજવાનું બાકી છે, ઘણું કરવાનું બાકી છે, ઘણું ગોબરાઈ ભર્યું હૃદય છે એને શુદ્ધ કરવાનું છે, ઘણો મહારાજનો મહિમા સમજવાનો બાકી છે, આત્મજ્ઞાન બાકી છે, ભગવાન સિવાયમાં બીજે ક્યાંય રસ ન રાખવો એવો વૈરાગ કેળવવાનો ઘણોય બાકી છે. આ વાત સમજવાની કોશિશ કરીએ અને મંડી પડીએ એક લક્ષ્ય કરીને, ટાર્ગેટ લઈને મંડીએ તો થાહે, આમ નામ જીવશું એમાં તો પ્રગતિ નહીં થાય. અને મરશું ત્યારે ભગવાનના છિયાછિયત ભગવાન તેડવા આવશે, કલ્યાણ કરશે, એની હું ના નથી પાડતો. કેમ, જે કલ્યાણ તો ભગવાનને કરવાનું છે, એ આ જન્મે કંઈક વધુ કસર હશે તો એકાદ જન્મ લેવડાવશે, ક્યાંક કંઈક એવી વાસના હશે દેવલોકમાં મૂકશે, ક્યાંક એવી ઈચ્છા હશે બીજા ધામમાં મૂકશે, અને ક્યાંક ક્યાંક હારા યોગમાં યોગ ભ્રષ્ટ તરીકે જન્મ આપશે. એ ભગવાન કરશે જે કરવું હશે, એ આપણું બધું. પણ આપણી પાસેથી પરમાત્મા જે અપેક્ષા રાખે છે એ અપેક્ષા એમની પૂરી કરવા, એ જેવા આપણને પાત્રને શુદ્ધ બનાવવા માગે છે એવા થવા કેડ બાંધીને મંડવું પડે, અને એવા ન થવાય ત્યાં સુધી આપણને એની ચિંતા રહેવી જોઈએ. મુજાઈ મરવાની ગભરાવાની વાત હું નહીં કરતો,